आप सबनो लोक शिक्षण केंद्र हार्दिक स्वागत करे छे। आजना कार्यक्रम नी रूपरेखा आ प्रमाणे रहेशे। सर्वप्रथम वंदे मातरम रजू थशे। त्यारबाद आजना कार्यक्रमना ध्वज प्रमुख श्री अपना ऑल भारतीय प्राथमिक विभागना बहन श्री श्रीमती बीनाबेन एम देसाई ना हस्ते ध्वज लहरावाशे। ध्वज ने अपने सलामी आपीशु ध्वज गीत। त्यारबाद आज ध्वज चिरंजी तानी द्वारा अभिनय गीत रजू करवामां आवशे। त्यारबाद देशभक्ति गीत, अंते राष्ट्रगीत अने अंतमां नारा बोलावीने आपणो कार्यक्रम पूर्ण करीशुं। तमाम સૌદાનો કે સૌદા વિશ્વ સૌદા વંદે માતરમ શરૂ કરેંગે શરૂ કર Thank you.
શ્રી શ્રીમતી બીનાબેન આજના પ્રસંગોચિત આપણને બે શબ્દ કહેશે શ્રીમતી બીનાબેન. નમસ્કાર, સુપ્રભાત. આજના અત્રે પધારેલ ટ્રસ્ટીશ્રીઓ આદરણીય આચાર્ય શ્રી રાજેન્દ્રભાઈ, બાલ ભારતી પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, પધારેલ મહેમાનો, વાલીશ્રીઓ, સેવક ભાઈ બહેનો, મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજના 72મા ગણતંત્ર પર્વ નિમિત્તે મને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેથી હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપ સૌને ગણતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના. રાષ્ટ્રધ્વજના સન્માન માટે અત્રે હું બે પંક્તિ રજૂ કરું છું. તીન રંગ કા નહી વસ્ત્રે, તીન રંગ કા નહી યે વસ્ત્રે, ધ્વજ દેશ કી શાન હે, કે હર એક ભારતવાસીઓ કે દિલ કા યે સ્વાભિમાન હે, કે હર એક ભારતવાસીઓ કે દિલ કા યે સ્વાભિમાન હે. યહી હે ગંગા, યહી હે ગંગા, યહી હિમાલય, યહી હિંદ કી શાન હે, તીન રંગો મે રંગા હુઆ યે અપના હિન્દુસ્તાન હે, તીન રંગો મે રંગા હુઆ યે અપના હિન્દુસ્તાન હે. આજના 72મા ગણતંત્ર દિન એટલે કે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપને હું કંઈક કહેવા માંગુ છું. મિત્રો, આપ સૌને પ્રશ્ન થતો જ હશે કે આપણે દર વર્ષે આ ગણતંત્ર દિન શા માટે ઉજવીએ છીએ? તો મિત્રો, આપ સૌ જાણો છો કે ઈસવીસન 1947ની 15મી ઓગસ્ટે અનેક નાની અનામી શહીદોની શહાદતથી આપણને આઝાદી મળી, આઝાદી મળી. પરંતુ દેશને સુપેરે ચલાવવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આગેવાની હેઠળ આ એક બંધારણ અમલમાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણ અમલમાં આવ્યું. ત્યારથી આપણો દેશ સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યો, પ્રજાના હાથમાં સત્તાની પ્રજા સર્વોપરી બન્યો. દેશના સર્વાંગી વિકાસ માટે અનેક આયોજનો થયા. આપણે આજે જોઈ શકીએ છીએ કે આપણો દેશ દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. તો બીજી તરફ આપણો દેશ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. હાલમાં જ COVID-19ની મહામારીએ આખા વિશ્વને બાંધમાં લીધું છે, ત્યારે આપણો દેશ એમાંથી મુક્ત રહી શક્યો નથી. પરંતુ આપણા વૈજ્ઞાનિકોના સઘન પ્રયાસથી વેક્સિનની શોધ થતાં ધીમે ધીમે આ સમસ્યામાંથી આપણો દેશ હવે મુક્ત થવા જઈ રહ્યો છે. એ આપણા સૌભાગ્યની વાત છે, ગર્વની વાત છે. તો બીજી તરફ આપણે જોઈએ તો ચીન, પાકિસ્તાન, નેપાળ જેવા દેશો આપણી સાથે સરહદ માટે ઝઘડતા રહે છે. એટલું જ નહીં, આપણા દેશના દેશબાંધો પણ ધર્મની સંપ્રદાયની નામે એકબીજા સાથે ઝઘડતા રહે છે. હું મારા દેશવાસીઓને એટલું જ કહેવા માંગુ છું કે જય મમંતા દેશ હે મેરા, જય મમંતા દેશ હે મેરા, ઇસ દેશ મે દંગા રહેને દો, ઇસ દેશ મે દંગા રહેને દો, લાલ ઘરે મે મત બાંટો ઇસે, લાલ ઘરે મે મત બાંટો ઇસે, સાને તિરંગા રહેને દો, ક્યોંકિ યે તિરંગા હર ધર્મ કી શાન હે, હર ધર્મ કી પહેચાન હે, હર દેશવાસીઓ કા સ્વાભિમાન હે, ઇસલિયે તો દુનિયા મે સબસે પ્યારા હમારા હિન્દુસ્તાન હે. આ ક્ષણે હું કડકડતી ઠંડીમાં અને હાથ થીકી જાય એવી ઠંડીમાં અને ખૂબ ગરમી, અસહ્ય ગરમી જે એમાં આપણા દેશની રક્ષા કરી રહેલા આપણા સૈનિકો જવાનોને ભૂલી શકતી નથી, એમના સન્માન માટે હું અહીં બે પંક્તિ રજૂ કરીશ. હું અહીં બે પંક્તિઓ રજૂ કરીશ. મુજેના તન ચાહીએ, મુજેના તન ચાહીએ, મુજેના ધન ચાહીએ, મુજેના ધન ચાહીએ, જેનો રમન છે ભરા, મુજે યે
मुझे वतन चाहिए, जब तक जीऊँ इस वतन के लिए जीऊँ, जब तक जीऊँ इस वतन के लिए जीऊँ, और मरने की बारी आए तो याद रखना मेरे दोस्तों, मेरे यारों, मुझे तिरंगा का ही बस एक कफन चाहिए, मुझे तिरंगा का ही बस एक कफन चाहिए। जय हिंद, जय भारत। बाल भारती जाती विद्यार्थी विद्यार्थी धोरण पांचमा अभ्यास करती एक अभिनय गीत देशभक्ति ने लगती है रवि कर से से
સાવધાન અને સાવધાન રાષ્ટ્રગીત શરૂ કરીએ સુરક્ષિત.